લક્ષણ પણ બની ગયા છે. દાખલા તરીકે સરીસૃપનું આપણે વિશિષ્ટ લક્ષણ કહીએ તો પેટે સરકીને ચાલતા હોવાથી એમને આપણે સરીસૃપ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે કોમન સામાન્ય લક્ષણો એમના જોઈશું. તો એમાં સૌથી પહેલા આપણે ત્વચા જોઈશું. તો જ્યારે પણ કોઈ પણ વર્ગના આપણે આવા લક્ષણોનો અભ્યાસ કરીએ ત્યારે અગાઉના પણ જેટલા વર્ગ હોય એના પણ લક્ષણો આપણને યાદ હોવા જોઈએ અને પછીના જે વર્ગના અભ્યાસ કરવાના છે એની સાથે પણ આપણે કમ્પેરિઝન કરતા રહેવું જોઈએ કે એમાં કેવી રીતે આ અંગો ડેવલપ થયેલા હશે. એમાં સૌથી પહેલું અંગ ત્વચા. તો સરીસૃપની અંદર ત્વચા સૂકી હોય છે. હવે તમારે યાદ રાખવું જોઈએ કે ઉપરી જીવીઓની અંદર ત્વચા પીળી સરીસૃપમાં ત્વચા કરબચડી હોય છે. તો ઉભયજીવીની અંદર ત્વચા એ લીસી ઉભયજીવીની અંદર શ્રેષ્ઠ તંતીવાળી હતી અને સરીસૃપની અંદર શ્રેષ્ઠ તંતી વગરની છે. હવે પાછો આપણને પ્રશ્ન થવો જોઈએ કે ઉભયજીવીની અંદર પેની લીસી અને શ્રેષ્ઠ તંતીવાળી કેમ હતી. તો ઉભયજીવીઓ એ ત્વચા દ્વારા શ્વસન કરતા હોવાથી એની અંદર શ્વસન સપાટીના લક્ષણો પ્રમાણે એની ત્વચા એ પ્રમાણે ડેવલપ થયેલી. બીજું ઉભયજીવીના ત્વચા દ્વારા શ્વસન થતું હોવાથી બહિર્કંકાલનો વિકાસ થયેલો નથી અને આની અંદર સરીસૃપની અંદર અહીંયાથી જ અધિચર્મીય વ્યાધિ બંધાયેલી જોવા મળે છે. ત્યાર પછી અંતઃકંકાલ. અંતઃકંકાલ તંત્ર સરીસૃપની અંદર સંપૂર્ણપણે અસ્થિમય છે, એટલે કે અસ્થિનું બનેલું છે. હવે કોપરીનું જે કરોડ સાથેનું જે જોડાણ હોય છે તો એ જોડાણમાં કંદુકની રચના જોવા મળે છે. કંદુક એટલે કે એક ઉપસેલો ફાર. હવે આપણે ઉભયજીવીમાં જોઈએ અને ઉભયજીવીમાં પણ આપણે ટેકાની વાત કરીએ તો ટેકાની કોપરીની અંદર એની મસ્તક પેટી બનાવવું પશ્વ પાશ્વ કપાલી એના બે બંદુક અને એ બે બંદુક પહેલી કશેરુકાના બે કશેરુકાય કે જે ખાડાની રચના ધરાવતા હતા એની સાથે અંશતઃ જળ સાંકળો અસ્થિમય સાંકળો બનાવતા. એટલે કે ઉભયજીવીમાં બે બંદુક હતા એ પ્રમાણે એની કશેરુકાનું કશેરુકાયનું નિર્માણ થયું. અહીંયા એક જ કંદુક રચના જોવા મળે છે. બીજું ઉભયજીવીની અંદર પણ આવી ખાત જોવા ઉભયજીવીની અંદર પશુ પાશુ કપાલીની અંદર ખાત જોવા મળે. પરંતુ અહીંયા ખોપરીની અંદર વસ્ત્ર છે અને એ પણ ખોપરીની રચનામાં જે મસ્તક પેટી બનેલી હોય એ મસ્તક પેટીની રચના કરતા અસ્થિઓની જ વાત કરવાની છે. અને એમાં પણ હું આપણી વાત કરું તો આપણી મસ્તક પેટીમાં આ અગ્ર કપાલી છે, આ મધ્ય કપાલી છે, તે પશ્વ કપાલી છે અને સર્વોની રચના છે આપણે સસ્તનમાં. તો આપણી મસ્તક પેટી આટલા અસ્થિની બનેલી છે. હવે આપણે આવી જઈએ સરીસૃપમાં. તો સરીસૃપની અંદર મસ્તક પેટીની રચનામાં જે સંપર્ક અસ્થિ આવેલું છે એ સંપર્ક અસ્થિ એ બે ખાત ધરાવે છે, એટલે કે બે ખાડા ધરાવે છે. પશ્વ કપાલી કંદુક અહીંયા એક જ હોય છે, એ પણ કાચબા. અને કશેરુકાઓ જેવું કંદુકની રચના એક જ કંદુક હોય જેવી ખાતની રચના એ પ્રમાણે કશેરુકાનું કશેરુકાય ડેવલપ થયેલું હોય છે અને અંશતઃ જળ સાતો બનાવતું હોય છે. તો અહીંયા એ જ પ્રમાણે સૌથી પહેલી જે કશેરુકા છે કે જે કોપરીને ધારણ કરે છે, શિરને ધારણ કરે છે, જેને શિરોધર કશેરુકા કહેવામાં આવે છે. અને ત્યાર પછી બીજી કશેરુકા જેને વક્ષ કશેરુકા કહેવામાં આવે છે એ આ પ્રમાણે વિશિષ્ટ રચના ધરાવે છે કે જે પ્રમાણે ડેવલપ થયું હોય અને ગોઠવણ કરવાની હોય સતત થાકી એ પ્રમાણે ડેવલપ થાય છે. હવે રેખા. તો રેખાની અંદર મોટા ભાગે જમીન ઉપર વસે છે. તો કેટલાક જળજીવી છે. આના આધારે આપણે ઉભયજીવીમાં પણ યાદ કરી લેવાનું
કે ઉભયજીવીના પ્રાણીઓ ક્યાં રહે છે. સાથે સાથે આપણે થોડું વિહંગ સાથે પણ સામે ત્યાગ કરી લેવાનું કે વિહંગ ક્યારે છે, સસ્તન ક્યારે છે, કારણ કે હવે પછીના લેક્ચરમાં આપણે એના લક્ષણો પડવાના છે અને આ લક્ષણો એની સાથે આપણે કમ્પેરિઝન કરવાનું છે. ત્યાર પછી તે વિશે જોઈએ તો આ વર્ગના જે પ્રાણીઓ છે, સરીસૃપ પરના પ્રાણીઓ છે, એ શીત બુદ્ધિવાળા છે અને ઉભયજીવીમાં પણ એવા હતા અને તમે સાંભળ્યું હશે કે ડેકો તાપમાની વધઘટ સહન કરી શકતો ન હોવાથી એ વિશ્વ નિદ્રાલય છે અને શીત નિદ્રાલય છે. ત્યાર પછીનું લક્ષણ આવે છે ઉપાડો. તો ઉપાડોની અંદર પહેલા તો આપણે જાણી લેવું જોઈએ કે આપણે અત્યારે હાલ જે સરીસૃપ મળી રહ્યા છીએ તો એ સરીસૃપ એ કયા ઉપરી વર્ગમાં આવે છે. તો એ ચતુષ્પા પેટાકોરા ઉપરી વર્ગમાં આવે છે. એટલે આપણે અહીંયા સમજણ પડી જવી જોઈએ કે ઉભયજીવીમાં પણ બે જો ઉપાંગો હતા તો એ જ રીતે સરીસૃપમાં પણ બે જો ઉપાંગો વિભાગની અંદરમાં એમાં પછી વિકસિત એટલે કે જરૂરિયાત પ્રમાણે ઉપાંગોનું એની અંદર રૂપાંતરણ પણ થાય છે. આપણે એ ખૂબ જ છે અને ઉપાંગો જે છે બે જો એ આંગળીવાળા છે, આંગળીઓ પાંચ છે અને આંગળીઓના છેડે નળ આવેલા હોય છે. ત્યાર પછી આપણે જોઈશું પાચન. તો પાચન તંત્ર જોઈએ તો એ પહેલા પાચન વિશે બધાને ખબર પડવી જોઈએ કે પાચન એટલે શું. તો આપણે ખોરાકમાં જે જટિલ કાર્બનિક પદાર્થો લઈએ છીએ કે જે જટિલ કાર્બનિક પદાર્થો છે એ આપણા શરીરના તાપમાને શરીરના જે ઉત્સેચકો છે એની મદદથી એનું સરળ ઘટકોમાં રૂપાંતર થાય છે, શોષી શકાય તેવો ઘટકોમાં રૂપાંતર થાય છે અને એને પાચનની ક્રિયા કહેવામાં આવે છે. આ પાચનની ક્રિયા સાથે જેટલા અંગો સંકળાયેલા છે એ પાચન અંગો ભેગા મળી અને પાચન તંત્ર બનાવે છે. તો પાછો આપણને પ્રશ્ન થવો જોઈએ કે સંપૂર્ણ પાચન તંત્ર એ કયા સમુદાયથી શરૂ થયું હતું, સજીવ પછી સસિદ્રા, એમાં કેવું પાચન તંત્ર હતું, સંપૂર્ણ પાચન તંત્ર એ શુક્ર કુંભીની શરૂઆત થાય છે અને સંપૂર્ણ પાચન તંત્ર એટલે કે અગ્ર છેડે મુખ આવેલું હોય અને પશ્વ છેડે મળકર આવેલું હોય એને આપણે સંપૂર્ણ પાચન તંત્ર કહીએ છીએ અને એની શરૂઆત શુક્ર કુંભીથી થઈ જાય છે. એટલે આપણને સમજણ પડી જવી જોઈએ કે જો જે શુક્ર કુંભીથી ડેવલપ થવાનું શરૂઆત થઈ હોય તો અહીંયા સરીસૃપ સુધીમાં વિકસિત થયેલું જ હોવું જોઈએ. પરંતુ અહીંયા એક બીજી રચના જોવા મળે છે જે ઉભયજીવીમાં પણ જોવા મળતી હતી કે પાચન તંત્રના છેડે અવસાણી નામની કોથળી આવેલી છે. એ કોથળીની અંદર મળદ્વાર પણ ઉકળે છે અને મૂત્રદ્વાર પણ હોય છે અને જલન ચિહ્ન પણ જલન માટે હોય છે. ટૂંકમાં ઉભયજીવીમાં પણ અવસાણી જોવા મળે છે અને સરીસૃપમાં પણ અવસાણી જોવા મળે છે અને હવે આપણે થોડું થિંકિંગ કરવાનું કે વિદગમાં શું જોવા મળશે, સસ્તનમાં શું જોવા મળશે. તો આ બધા અનેક ક્વેશ્ચન અત્યારથી થતા રહેવા જોઈએ. ત્યાર પછી રુધિરાભિસરણ તંત્ર. તો રુધિરાભિસરણ તંત્ર બદ્ધ પ્રકારનું છે. આમ તો બધા જ પૃષ્ઠવંશીઓમાં રુધિરાભિસરણ તંત્ર બદ્ધ પ્રકારનું હોય છે. હવે એ બંધ પ્રકારનું એટલે શું અને ખુલ્લા પ્રકારનું એટલે શું એ સમજણ આપણે ગુજરાત ધોરણ હોય કે સેમેસ્ટર વનથી સેમેસ્ટર ફોર સુધીમાં મળી રહ્યા છીએ અને પૃષ્ઠવંશીઓમાં તો બંધ પ્રકારનું જ હોય છે. હૃદય તો હૃદય ઉભયજીવીમાં દ્વિમંડી હતું તો સરીસૃપમાં કેવું છે. તો સરીસૃપની અંદર પણ હૃદય દ્વિમંડી છે જેમાં બે કણકો સંપૂર્ણપણે વિભાજિત થયેલા હોય છે જ્યારે ક્ષેપક અપૂર્ણ વિભાજિત હોય છે. પરંતુ અપવાદ રૂપે મગર પ્રાણીની અંદર ક્ષેપક પૂર્ણ વિભાજિત હોવાથી મગરની અંદર હૃદય ચતુષ્કાંડી જોવા મળે છે. ત્યાર પછી ફુફ્ફુસ શિરાની વાત કરીએ તો ફુફ્ફુસ શિરા ઉભયજીવીની અંદર અને એમાં પણ હું તમને ઉદાહરણ
પ્રેરણા તોડે કર્મ તમે પડી રહ્યો છો તોડે પાણી અંદર ફૂફૂસ શિરાઓ એ બે ભેગી મળી સામાન્ય ફૂફૂસ શિરા બનાવી દીધી અને સામાન્ય ફૂફૂસ શિરા સામાન્ય ફૂફૂસ શિરા કણક ચિત્ર દ્વારા બિડાવા કરવા જ્યારે અહીંયા સરસ ઉપની અંદર વિકાસ ક્રમમાં શું જોવા મળે છે તો ફૂફૂસ શિરાઓ અહીંયા બંને જુદી જુદી હોય છે ત્યાર પછી આપણે અન્નગમ્યની વાત કરીએ તો અહીંયા અન્નગમ્ય જોવા મળતી નથી ઉભયજીવી પ્રાણીઓમાં હૃદયની પક્ષ બાજુની જે ધમનીકાંડ આવેલો હોય છે એની નીચેના ભાગે ત્યાં શંકુ ધમની અને ઉપરના ભાગે વક્ષ મહાધમની તો અહીંયા અન્નગમ્ય નથી અને વક્ષ બાજુએ વક્ષ મહાધમની વિકાસ પામે છે આ વક્ષ મહાધમની જે વિકાસ પામે છે એમાંથી જુદી જુદી ધમની કમાનો વિકાસ પામે છે અને આ હૃદયનો જેમ જેમ વિકાસ થાય છે એ જ પ્રમાણે આ ગર્ભીય ધમની તંત્રની ગર્ભીય કમાનોને વિકાસ પણ સાથે સાથે ચાલુ હોય છે એમાંની દહીં કમાન એક જોડ ફૂફૂસ કમાન એક જોડ ત્રીવા કમાન એક જોડ હવે આ દહીં કમાનો વક્ષમાં ધમનીમાંથી ધીરે ધીરે વિકાસ પામતા પામતા કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ટોટલ કેટલી ઉત્પન્ન થઈ એમાંથી કેટલી અપવર્ષ પામી અને ફક્ત આ ત્રણ જોડ જ ધમની કમાનો ડેવલપ થઈ છે અને હાલ પણ જોવા મળે છે તો એના વિશેનો અભ્યાસ કે આપણે ત્રીજા ઇન્ડ 501ની અંદર ત્રીજા ઇન્ડમાં કમ્પેરેટિવ રિલેક્સેશન થિયરી જ્યારે કરીશું ધમની કમાનો એમાં વિગતવાર અભ્યાસો તમને શીખવાડીશું ત્યાર પછી શ્વસન જૈવિક ક્રિયા છે તો પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે શ્વસન એટલે શું અને એમાં એ પણ સમજણ પડવી જોઈએ કે બાહ્ય શ્વસન એટલે શું આંતરિક શ્વસન એટલે શું તો અત્યાર સુધીમાં વારંવાર લેક્ચરમાં મેં આપણે શીખવાડી દીધું છે કે શ્વસન એટલે શું હવે શ્વસન અંગોનો વિચાર કરીએ તો શ્વસન અંગોનો વિચાર કરીએ કે સરીસૃપની અંદર શ્વસન કયા અંગોથી થતું હશે સાથે સાથે આપણને એ પણ વિચાર આવવો જોઈએ કે પ્રજીવમાં કેવી રીતે થતું હશે ઉપરાંતમાં કેવી રીતે થતું હશે હેમિકોર્ડેટામાં કેવી રીતે થતું હશે ઉભયજીવીમાં શ્વસન સેના દ્વારા થતું હશે અને હવે આપણે જે ભણવાનું છે વિરક્ષ સ્તર એમાં કેવી રીતે શ્વસન થતું હશે એ પણ અત્યારથી આપણને યાદ રાખવાનું છે વિચાર આવવો જોઈએ કે સેના દ્વારા થતું હશે તો જો ઉભયજીવીની અંદર શ્વસન તમે બધા જ જાણો છો કે ત્વચા દ્વારા બધું થાય છે ફેફસા દ્વારા પણ થાય છે મુખવાર દ્વારા પણ થાય છે હવે અહીંયા વિકાસ થયો અને સંપૂર્ણ હવે કારણ કે બધા જ પ્રાણીઓ હવે જમીન ઉપર આવીને વસવા લાગ્યા અહીંયા શ્વસન ફેફસા દ્વારા થાય છે જે અગાઉના પ્રાણીઓની અંદર ઝાલરો દ્વારા થતું હતું એ ઝાલરો અહીંયા નાશ પામે છે એની બદલે અહીંયા ફેફસા દ્વારા વિકાસ થાય છે અને જે શ્વસન ક્રિયા થાય છે એ શ્વસન ક્રિયા પાંસળીઓના હલન ચક્રથી થાય છે ત્યાર પછી ઉત્સર્જન ઉત્સર્જન તંત્ર વિશે જોતા પહેલા આપણને પ્રશ્ન હોવો જોઈએ કે ઉત્સર્જન એટલે શું ઉત્સર્જન એટલે શું એ પણ મેં સેલમાંથી સેલ ફોર સુધીમાં તમને સમજાવી દીધું છે કે આપણા શરીરની અંદર જે જૈવિક પ્રક્રિયાઓ થાય છે તે જૈવિક પ્રક્રિયાઓની લીધે જે પ્રવાહી સ્વરૂપે નાઇટ્રોજનિક પુરુષક પદાર્થોથી છૂટા પડે છે અને બહાર કાઢવાની જે ક્રિયા છે એને ઉત્સર્જન કહેવામાં આવે છે હવે ઉત્સર્જન અંગ કયું છે સરીસૃપમાં તો મૂત્રપિંડ છે સાથે સાથે આપણે વિચાર કરી લેવાનો કે ઉભયજીવીમાં ઉત્સર્જન કયું સાથે સાથે એ પણ વિચાર કરી લેવાનો પ્રજીવથી શરૂ કરીને જે ઉભયજીવી સુધી કે ઉત્સર્જન કયા અંગો દ્વારા થયું અને એ પણ વિચાર કરી લેવાનો કે વિયક અને સસ્તનના સેના દ્વારા ઉત્સર્જન થશે તો અહીંયા સરીસૃપની અંદર ઉત્સર્જન મૂત્રપિંડ દ્વારા થાય છે તો પાછો પ્રશ્ન એ થાય કે મૂત્રપિંડ અહીંયા કેવા પ્રકારનું ડેવલપ થયું છે તો મૂત્રપિંડ અહીંયા મેટા નેફ્રસ પ્રકારનું ડેવલપ થયું છે અને મૂત્રવાહિની પણ જોવા મળે છે શરૂઆતમાં જ્યારે મૂત્રપિંડ ઉત્પન્ન થતું હોય છે એટલે એનો વિકાસ હોય છે ત્યારે એ આદિ કક્ષાનું હોય છે જેને આદિ ગ્રુપ કહેવામાં આવે છે જેને પ્રોનેફ્રસ કહેવામાં આવે છે અને એ આદિ ગ્રુપ જે મૂત્રપિંડ ડેવલપ થાય છે કે શરીરની જે શરીર હોય છે દેહકોષ હોય છે એની પૃષ્ઠ બાજુથી
એક છોડ લાંબી આદી વૃક્ષ નળી નીકળે છે અને આ આદી વૃક્ષ નળી એનો શરૂઆતનો જે ભાગ છે એ અપવર્ષ પામે છે. શરૂઆતના ભાગમાં એને પ્રોટોડેફ્રસ તરીકે ઓળખાય છે, પછી ધીરે ધીરે એ અપવર્ષ પામે છે. આ જ આદી વૃક્ષ નળીનો જે નીચેનો ભાગ છે એ મેટાલેટ્રસ મૂત્રપિંડમાં પરિણમે છે અને આ જ આદી વૃક્ષ નળીને મૂત્રવાહિની પણ કહેવામાં આવે છે અને એને સુકાવાહિની ફુલફિલિયલ નલિકા કહેવામાં આવે છે અને જુદા જુદા નામે એ ઓળખાય છે. મધ્ય વૃક્ષ નલિકા પણ કહેવામાં આવે છે. હવે સૌથી પહેલા પ્રોલેટ્રસ, પછી મેટાલેટ્રસ અને પછી ઓફિસોલેટ્રસ એમ ત્રણ પ્રકારના મૂત્રપિંડ ડેવલપ પામે છે. એમાંથી વિકાસ દરમિયાન જે પ્રોલેટ્રસ એટલે કે આદિભૂત મૂત્રપિંડ છે એ થોડો સમય જ રહે છે, પછી અપવર્ષ પામે છે. ત્યાર પછી મધ્યભૂત જે મેટાલેટ્રસ છે એ લાંબો સમય સુધી રહે છે અને પછી એ નરની અંદર શુક્રવાહિનીમાં ડેવલપ થઈ જાય છે અને માદાની અંદર અંડવાહિનીમાં ડેવલપ થાય છે, મૂત્રવાહિનીમાં પણ ડેવલપ થાય છે. ત્યાર પછી પ્રજનન તંત્ર. તો પ્રજનન તંત્રની અંદર અંડવાહી, તો આપણે આના પહેલા કક્ષાની અંદર જોયું કુસંજન તંત્રમાં કે મેટાલેટ્રસ પ્રકારનું મૂત્રપિંડ આવેલું છે, કે મેટાલેટ્રસ પ્રકારનું જે મૂત્રપિંડ છે એ રૂપાંતર પામી જાય છે અને એમાંથી એ અંડવાહીની નો ઉદ્ભવ થાય છે, વિકાસ થાય છે અને એ અંડવાહીની ને અહીંયા મૂલફી અહીંયા મુલેરિયન નલિકા તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રકારે નરની અંદર આ જ મેટાલેટ્રસ જે મૂત્રપિંડ છે એ મૂત્રપિંડનું શુક્રવાહિનીમાં રૂપાંતર થાય છે અને જેને ગુલ્ફી અંડવાહિની તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે બંને મૂત્રપિંડની અંદર અંડવાહિની અને શુક્રવાહિનીનું ડેવલપ થાય છે. હવે આપણે જોઈશું સરીસૃપની અંદર ફલન કેવી રીતે થાય છે. તો ફલન અંતઃફલન થાય છે. અંતઃફલન એટલે શું? તો માતાના શરીરની અંદર શુક્રકોષ અને અંડકોષનું મિલન થવું એને અંતઃફલન કહેવામાં આવે છે. અંતઃફલન થઈ અને જે ઈંડા છે એ ઈંડા કેવા હોય છે? તો ફૂલ જળતીય હોય છે, જળતીનો જથ્થો ખૂબ જ મોટો હોય છે અને વિપુલ જળતીય હોવાથી ઈંડા મોટા હોય છે અને એના રક્ષણ માટે એની ફરતે ચૂનાનું કવચ આવેલું હોય છે. આ ઈંડા સરીસૃપ પ્રાણીઓ કે ક્યાં મૂકે છે? તો જમીન ઉપર મૂકે છે. હવે એમ છે કે આની અંદર રૂપાંતરણ જોવા નથી મળતું. તો રૂપાંતરણ એટલે શું અને રૂપાંતરણ કયા પ્રાણીઓમાં જોવા મળે? તો આપણે પાછા જઈએ ઉભયજીવીમાં જઈએ તો ઉભયજીવીની અંદર રૂપાંતરણ જોવા મળતું હતું, એટલે કે એની અંદર ટેરફુલ અવસ્થા જોવા મળતી હતી, બાહ્ય ચાલકવાળી અંતસ ચાલકવાળી અવસ્થા એ જોવા મળતું. તો એવો રૂપાંતરણનો જે ક્રમ છે એ સરીસૃપની અંદર જોવા મળતું નથી. તો ઉભયજીવીમાં કેમ જોવા મળતો હતો? કારણ કે ઉભયજીવીનો જે અંડકોષ છે એ મધ્યમ જળતીય છે અને એ જે જળતીયથી એ પૂરતા પ્રમાણમાં ગર્ભનો વિકાસ કરી શકતી નથી, એટલે એમાંથી બહાર નીકળતું જે એરકોલ છે એ માતા પિતાના જેવા લક્ષણો નથી ધરાવતું. બહાર નીકળ્યા પછી એ પોષણ મેળવી અને વિવિધ અવસ્થાઓમાંથી પસાર થઈ અને પછી માતા પિતા જેવા લક્ષણો ધરાવે છે. જ્યારે અહીંયા અંડકોષ વિપુલ જટી હોવાથી ગર્ભને પૂરેપૂરા પોષણ માટે જલ્દીનો જથ્થો પ્રાપ્ત હોવાથી અહીંયા રૂપાંતરણની કોઈ જરૂર પડતી નથી. અહીંયા જ્યારે ગર્ભ વિકાસ થાય છે ત્યારે ગર્ભ વિકાસ ગર્ભીય આવરણો ધરાવે છે, ગર્ભપોષક સ્તર ડેવલપ થાય છે, ઉપનાળ ડેવલપ થાય છે, આમ ગર્ભીય આવરણો ધરાવે છે, એટલે આને એમ્બ્રિયો ટ્યુબની અંદર કહેવામાં આવે છે. ગર્ભ વિકાસ બાહ્ય ગર્ભ વિકાસ પણ થાય છે અને અંતર્ગર્ભ વિકાસ પણ થાય છે અને મોટાભાગના સરીસૃપ છે એ અંડપ્રસવી છે, પરંતુ કેટલાક અંડ અપત્યપ્રસવી છે, સાપ અને લીલ છે. ત્યાર પછી ચેતાતંત્ર શરૂઆત ક્યાંથી થઈ? તો પ્રાથમિક કક્ષાનું ચેતાતંત્ર કોષ્માંડપ્રિય સમુદાયથી શરૂઆત થયું અને એમાં ફક્ત ચેતાકોષોનું બનેલી ચેતા જાળવી શકતું હતું. હવે આપણે અહીંયા સુધી આવ્યા છીએ, સરીસૃપ સુધી આવ્યા, તો વિકાસનો ક્રમ જેમ જેમ ઇવોલ્યુશન થતું ગયું એમ ચેતાતંત્ર વિકસિત થતું ગયું. તો અહીંયા આપણે ચેતાતંત્ર
જોવા મળે તો એને પેરાસ્કિટ કહેવામાં આવે છે. હવે જો ઉપરી
શરીર સુખ